संदीप मांगरोड़ा सामे फरियाद दाखल थई छे। 85 करोड़ नुं आर्थिक कौभांड आचरी होवानी पोलीस फरियादथी खळभळाट मची गयो छे। संदीप मांगरोड़ा सहित 8 लोको सामे पोलीस फरियाद नोंधाई छे। सहकारी मंडळीना नाणानो दुरुपयोग करवामां आव्यो होवानी फरियाद छे। मंडळीना सभासद पुष्पेंद्र सुनवाए नोंधावी छे आ मुद्दे फरियाद। वधारे तपास हाथ धरवामां आवी छे। वालियानी गणेश सुगरना पूर्व चेरमेन संदीप मांगरोला विरुद्ध फरियाद दाखल थई छे। वालिया पोलीस मथक में 85 करोड़नी ऊंचापत मामले आपणे जाणीशुं शुं आखो मुद्दो छे। संदीप भाई शुं परिસ્થિતિ શું શું મુદ્દો છે? એફઆઈઆર કેમ દાખલ કરવામાં આવી? એફઆઈઆર બિલકુલ મનગઢત છે। અગાઉ એ એફઆઈઆરના જે મુદ્દાઓ છે એના અનેક એજન્સીઓએ ઇન્કવાયરી કરેલી છે અને એમાં કોઈ તથ્ય સાબિત થયેલું નથી। अने आजे पण जे मुद्दाओ छे एमां 85 करोड़नी ऊंचापत 85 करोड़ कोई नानी रकम नथी। आ ऑडिट थती संस्था छे, सरकार नियुक्त चार्टर्ड एकाउंटंटनी टीम आनुं ऑडिट करे छे अने ऑडिट रिपोर्टनी अंदर पर कोई खामीओ जणायेली नथी। मात्र राजकीय इरादाथी आ कार्यवाही थई रही एवुं मने लागे छे। સંદીપ ભાઈ ચોક્કસથી જે મોલાસીસના ભાવમાં વિસંગતતા બતાવેલી છે ફરિયાદીઓએ, તેમજ જે 40 કરોડની લોન બાબતની પણ વાત છે, તો શું કહેશો આપ? અગાઉ પણ એની અનેક રજૂઆતો અરજદારોએ કરી છે અને એની અનેક રજૂઆતો અરજદારોએ કરી છે અને એની તપાસ જે છે એ તપાસમાં કોઈ તથ્ય જણાયેલ નથી। ચોક્કસથી તપાસમાં કોઈ તથ્ય જણાયેલ નથી। અગાઉ પણ ક્રાઇમ બ્રાન્ચે પણ તપાસ કરી હતી અને તેમાં તેમને ક્લીન ચીટ મળી છે। આરબીઆઈ દ્વારા પણ સંદીપભાઈનું એવું કહેવું છે કે ક્લીન ચીટ તેઓને આપવામાં આવી હતી, પરંતુ આ એક રાજકીય જે કિન્નાખોરીનો ભોગ બન્યા હોય તેવું તેઓનું કહેવું છે। જોવું એ રહ્યું, હાલ તો પોલીસ તેઓની અત્યારે અટકાયત કરી છે અને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા છે। પોલીસ દ્વારા આ પ્રેસ કોન્ફરન્સ ચાલુ પ્રેસ કોન્ફરન્સ છોડીને તેઓને પોલીસ સ્ટેશન જવું પડ્યું છે। એટલે ખાસ કરીને ક્યાંક ને ક્યાંક રાજકીય ગતિવિધિઓ તેજ થઈ ગઈ છે અને સંદીપ માંગરોલાની ઉપર શું એક્શન લેવાશે તે તો આવનાર સમય જ બતાવશે। ભરૂચ ચુડાસમા ઝી મીડિયા ભરૂચ।